નમસ્કાર મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરી છે વિદ્યા સહાયક ભરતી બે હજાર એકવીસ વિશે મિત્રો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની અંદર જે વિદ્યા સહાયકની ભરતી ટૂંક સમયની અંદર મિત્રો આવી રહી છે તો શું છે નવી અપડેટ તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર જોઈ લેશો તો મિત્રો વિડીયોની શરૂઆતી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની જે ભરતીઓ આવવાની છે તેના વિશેની અપડેટ તમને સૌપ્રથમ પ્રથમ અમારી ચેનલના માધ્યમથી મળ મળી રહે તો મિત્રો વાત કરીશું આગામી ટૂંક સમયની અંદર વિદ્યાશયની ભરતી થવાની સંભાવના વ્યક્ત થઈ છે મિત્રો આ ભરતી શરૂ થવા શરૂ થવાના એંધાણો એટલા માટે લાગી રહ્યા છે કે પ્રાથમિક શિક્ષણ પસંદગી મંડળ દ્વારા મિત્રો એક પરિપત્ર હમણાં જાહેર કરેલો છે અને આ પરિપત્ર મિત્રો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદરથી અલગ અલગ પ્રકારના ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની જે જગ્યાઓ છે તે મંગાવવામાં આવેલી છે અને મિત્રો આ જે જગ્યાઓ છે તે દસ મે સુધીની છે અને દસ મેની સ્થિતિએ મિત્રો આ જગ્યાઓ મંગાવવામાં આવેલી છે એટલા માટે આપણે કહી શકીએ કે ટૂંક સમયની અંદર આ જે ભરતી છે તે થવાની ચાલુ થઈ જશે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમના મિત્રો વિદ્યા સહાયકોની ખાલી પડેલી જગ્યા અંગેની જે માહિતી છે તે શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સભ્ય સચિવ દ્વારા મિત્રો તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યાઓ અંગે વિગતો પણ મંગાવવામાં આવેલી છે તેવું મિત્રો પરિપત્રક દ્વારા તેમણે જાહેર કરેલું છે મિત્રો આ મંગાવવામાં આવેલી વિગતોમાં જણાવ્યું છે કે જિલ્લા હસ્તકની ગુજરાતી માધ્યમની જે પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચ અને શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ અને ધોરણ છથી આઠના શિક્ષકોની વિગતવાર ખાલી જગ્યાઓ જે છે તે દસ મેની સ્થિતિએ મિત્રો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની જે જગ્યાઓ છે તે મિત્રો મંગાવવાની છે અને વિકલ્પ કેમ પૂર્ણ થયા બાદની સ્થિતિમાં મિત્રો આ કામ કરતા જે શિક્ષકો છે તેને ધ્યાનમાં લઈને આ વિગતો મિત્રો તૈયાર કરવાની રહેશે આમ મિત્રો ખાલી પડેલ જે જગ્યાઓ છે વિગતે તે દસ મેના રોજ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં મિત્રો ટપાલ કે ઈમેલ મોકલવાનો રહેશે અને રિપોર્ટ મુજબ મિત્રો માહિતી આગામી ભરતી પ્રક્રિયાના સંદર્ભમાં મંગાવવામાં આવ્યું હોવાનું પણ પરિપત્ર મિત્રો જણાવ્યું છે તમામ જિલ્લાઓમાંથી જે આંકડા મળશે તેના શિક્ષણ વિભાગની સમિતિ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવશે અને જેના આધારે મિત્રો કેટલાક શિક્ષકોની રાજ્યમાં ઘટ છે તેના આધારે મિત્રો ભરતી પ્રક્રિયા છે તે કામગીરી ચાલુ થઈ જશે એટલે કે મિત્રો જે સરકાર દ્વારા તારીખ એકથી કરીને પાંચ મે સુધી મિત્રો વિકલ્પ કેમ્પ થવાનો છે અને વિકલ્પ કેમ્પ પછી મિત્રો આ જે ભરતી છે તેની માહિતી પણ મંગાવી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર આ ભરતી પ્રક્રિયા છે તે પણ ચાલુ થઈ જશે એટલા માટે આ ખાસ આપણા માટે જે વિદ્યાસાયકો જે ટેટ વન અને ટેટ ટુ પાસ કરીને ઉમેદવારો બેઠા છે તેમના માટે એક સારા સમાચાર કહી શકાય